नमस्कार विद्यार्थियों, आज धोरण आठ प्रकरण आठ राशियाँ तुलना एम आज छेलू लैक्चर है, लैक्चर दस एम आप सबन स्वागत है। अँ ते तमाम बाबत सीख्या छो, रीतों सीख्या छो, वहीं साथ साथ थोड़ाक प्रेक्टिकल दाखला आए कि व्यवहारू जीवन में काम लगवा दाखला आए तो अपन ये आवड़ू जी એવા દાખલા આપણે એક્સ્ટ્રા લીધા છે અહીંયા। રાજુએ એક ગાડી રૂપિયા 2 લાખમાં ખરીદી છે। આ ગાડીની કિંમત દર વર્ષે 10% પ્રમાણે ઘટતી જાય છે। અહીં તમારે ફોકસ કરવાનું છે કે કિંમત ઘટતી જાય છે કે કિંમત વધતી જાય છે, તો ખાસ જોવાનું કિંમત ઘટતી જાય છે તો 3 વર્ષને અંતે ગાડીની કિંમત કેટલી થશે। તો રૂપિયા 2 લાખ છે તો પી ગણીશું, તો પી ઇઝ ઇક્વલ ટુ 2 લાખ રૂપિયા। આ ગાડીની કિંમત દર વર્ષે 10% પણ ઘટતી જાય છે તો ટકામાં 10 છે। જો 3 વર્ષને અંતે એન બરાબર 3 વર્ષ છે તો આ ગાડીની કિંમત શોધવાની છે આપણે। તો ગાડીની કિંમત શું થાય આપણે શોધવાની છે, બરાબર છે। તો અહીં ખાસ જોવાનું ઘટતી જાય છે તો સૂત્ર મૂકીશું આપણે, ए बराबर पी कौंसम 1। जो घटती जाए से एम के तो अँ प्लस नहीं करिए माइनस कर ओछा करीश, ओछा आर भाग्या 100 रेस टू t अथवा एन कही। जो घटती जाए से तो शूँ मुकता भाई, ए बराबर पी कौंसम 1 + r/100 एन घात मुकता था ने, तो घटती जाए से ओछा मुकवा, जो अँ जाए बढ़ती जाए हमें तो प्लस मुकवा, तो अँ घटती जाए से शब्द से याद रखा, तो अँ ओछा मूकीशू। पी बराबर मूको 2 लाख, आर के टका आप 10/100, टी एट वर्ष टाइम 3 वर्ष है, तो अँ 2 लाख अँ 0 0 उड़ी जैसे अपने उड़ाड़ी सकी। अँ 10 × 1 = 10 पहला में शू करता अपने 10 × 1 = 10 अने अमे 1 उमेरता था, પણ અહીંયા બંને ગુણાકાર યાદ રાખજો, 10 × 1 = 10 અને એમાંથી 1 બાદ કરવાનું છે। ફરી એકવાર 10 × 1 = 10 અને 1 બાદ થાય તો 10માંથી બીજા કેટલા વધે 9, અને છેદમાં જે છે 10 ના 10 મૂકી દો એની 3 ઘાત। ફરી 10 × 1 = 10 એમાંથી ઓછા 10માંથી 1 ઓછા જતા રહે 1 તો 9 વધે, છેદમાં 10 એનાય મૂકી દેવાના છે, તો 2 લાખ ગુણ્યા 9/10 કેટલી વાર 3 વાર છે, 9/10 × 9/10 × 9/10 છે 1 મૂકી દો, 0 0 0 3 0 જાય છે ઉડી ગઈ, તો 200 × 9 × 9 × 9 તો 200 × 9 કરો 2 નું 18 તો 1800 × 9 = 81 તો 1800 × 81 કરો, જુઓ તમે 1800 × 81 એટલે 0 0 0 0 0 0 18 8 144 એક વડે ગુણવાના છે 1800 જ આવશે, 0 0 8 4 5 0 0 8 4 5 1,45,800 આટલા રૂપિયા કિંમત થશે 3 વર્ષને અંતે 10 વર્ષે 10% ઘટશે, તો એ પ્રમાણે જોઈએ તો 1,45,800 રૂપિયા છેલ્લે એની કિંમત થશે, બરાબર છે। તો કિંમત ઘટીને થશે, આટલું લખીશું। એવો દાખલો બીજો જોઈએ આપણે, એમાં જુઓ એક શહેરની વસ્તી 4 લાખ છે, પ્રત્યેક વર્ષે તેમાં 10% વધારો થાય છે। જુઓ અહીં શું છે, વધારો થાય છે, પેલા દાખલામાં શું હતું ઘટાડો હતો, અહીં વધારો થાય છે, તો 3 વર્ષને અંતે આ શહેરની વસ્તી કેટલી હશે, તો ફરી વસ્તી એટલે અહીંયા વસ્તી છે એટલે રૂપિયાને ગણીશું, વસ્તી લખશું આપણે, વસ્તી
લીધે 4 લાખ. જ્યાં અગાઉ દાખલામાં આપણે પી બરાબર 4 લાખ લેતા હતા ને, તે પીની જગ્યાએ વસ્તી લેવાની. પ્રત્યેક વર્ષે 10%, એટલે ખબર જ છે 10%, એટલે આર છે. 3 વર્ષ છે એ તમને ખબર છે, એ એન છે. અને વધારો થાય છે સૂત્ર એ બરાબર પી કૌંસમાં 1+ વધારો, એટલે પ્લસ કરવાનો, ઘટાડો હોય તો ઓછા કરવાનો, આર ભાગ્યા 100 ની n ઘાત. પી કેટલો છે? 4 લાખ છે, તમે જોઈ શકો છો. આર કેટલો છે? 10/100. એન કેટલો? 3 વર્ષ છે. તો 100 દૂર કરો તો 4 લાખ, 10 એકા 10, 10 ને 1 11, 10 એકા 10, વધતા છે એવું મેરું, 11/10³. 4 લાખ × 11/10 કેટલી વાર છે? 3 વાર. 11/10 × 11/10 × 11/10, 300 છે દૂર કરો, કેટલા વધ્યા? 400 વધ્યા. × 11/11/11, પહેલાં 400 × 11 કરો તો 4400 આવશે, એ 4400 × 11/11 = 121. 4400 × 121 ગુણા કરો, 4400 × 121. 3 અંક છે, 2 શૂન્ય મૂકો, 1 વડે ગુણા જો, એનો જવાબ આવશે 4400 આવશે. પછી 2 અંક વધ્યા, 1 શૂન્ય મૂકો, 4400 × 88 આવશે. અને 1 વડે ગુણા 4400 એનો જવાબ આવશે. સવાલ કરો 0, 0, 4, 8, 4, 12 નો બગડો, વધી 1, 8, 13 નો તગડો, વધી 1, 4, 5. 5,32,400 આ ગામની વસ્તી વધીને થશે, વસ્તી વધીને થશે. આ રીતે દાખલો ગણી શકીએ છીએ આપણે. એના પછી જુઓ, જો અહીંયા નવો મુદ્દો છે, બીજા વર્ષનું વ્યાજ સાદું વ્યાજ છે, જેટલા વર્ષનું ભેવું ગણાય છે. પ્રથમ તબક્કા માટે કે પ્રથમ ગાળા માટે સાદું અને ચક્રવૃદ્ધિ સરખું મળે છે. પ્રથમથી વધુ સમયગાળા માટે સાદા કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે હોય છે. તો અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર બીજા વર્ષનું વ્યાજ એટલે શું? પ્રથમ વર્ષનું વ્યાજ અને પ્રથમ વર્ષના વ્યાજનું પણ વ્યાજ. અને 2 વર્ષનું વ્યાજ એટલે શું? પ્રથમ વર્ષનું વ્યાજ અને બીજા વર્ષનું વ્યાજનું સરવાળો, એટલે 2 વર્ષનું થાય છે. તમને એક ઉદાહરણ આપ્યું છે, અમુક રકમનું 10% લેખે, ટકા એટલે કેટલા? આ 10% લેખે પ્રથમ વર્ષનું વ્યાજ. જુઓ અહીંયા પ્રથમ વર્ષનું વ્યાજ આપ્યું છે, પ્રથમ વર્ષનું વ્યાજ તમને આપેલું છે, એ ₹300 છે. તો તે રકમનું બીજા વર્ષનું, અહીં તમારે ફક્ત બીજા વર્ષનું વ્યાજ શોધવાનું છે, બીજા વર્ષનું વ્યાજ કેટલું થશે, બરાબર છે? તો અહીંયા બીજા વર્ષના વ્યાજમાં શું આવશે? પ્રથમ વર્ષનું વ્યાજ એટલે 300. સૂત્ર પણ જુઓ, બીજા વર્ષનું વ્યાજ શોધવું હોય તો શું આવે છે? સૂત્ર લખી અહીં લખી દે, ચાલો બીજા વર્ષનું વ્યાજ તો શોધવું છે. શું આવે છે? પ્રથમ વર્ષનું વ્યાજ વત્તા પ્રથમ વર્ષના વ્યાજનું પણ વ્યાજ આવે છે. આ સૂત્ર યાદ રાખવાનું, બરાબર છે? તમે જુઓ અહીંયા તો પ્રથમ વર્ષ વ્યાજ તમને ખબર છે કેટલું છે, 300 વત્તા પ્રથમ વર્ષના વ્યાજની વ્યાજ તમારે શોધવાનું છે. તો આ 300 ના 10% કેટલા થાય? 300 × 10/100, 2 શૂન્ય ઉડી જાય, 3, 10, 30 એ આવે છે. આ પ્રથમ વર્ષના વ્યાજની વ્યાજ 10% લેખે, 30 રૂપિયા આવે છે, તો 30 મૂકી દો. તો અહીંયા 300 સરવાળો કરો તો 330 રૂપિયા. આ તમે શું શોધ્યું છે? તમે આ શોધીને શું લાવ્યા? પ્રથમ વર્ષના વ્યાજનું પણ વ્યાજ, વ્યાજનું પણ વ્યાજ શોધી રહ્યા છો. સમજી શકો છો તમે? હવે દાખલો અને પછીનો દાખલો જોઈએ. એમાં છે, અમુક રકમનું 5% લેખે, પ્રથમ વર્ષનું વ્યાજ 500 છે, તો તે રકમનું 2 વર્ષનું, અહીં જો 2 વર્ષનું છે તો 2 વર્ષનું વ્યાજ આવે છે. તેમાં શું હતું? 2 વર્ષના વ્યાજમાં પ્રથમ વર્ષનું ખરું છે
અને બીજાનો ખોડો, ત્યારે પ્રથમ વર્ષનું વ્યાજ, એટલે આ તો શોધવું જ પડશે આપણે, આ તો શોધવાનું જ છે. ત્યારે બે વર્ષનું મળશે. તો સૌથી પહેલાં તો આપણે બે વર્ષનું છે ને, તો સૌથી પહેલાં પ્રથમ વર્ષનું વ્યાજ તમને પાસે છે, પ્રથમ વર્ષનું વ્યાજ તમને રૂપિયા 500 આપેલું જ છે. તો બીજા વર્ષ શોધો તમે, ચલો બીજા વર્ષનું વ્યાજ શોધવું છે, પ્રથમ વર્ષનું છે અને બીજામાં શોધીને લાવશો ત્યારે તમે બંનેનો સરવાળો કરી શકશો. તો બીજા વર્ષનું વ્યાજ બરાબર સૂત્ર તમને ખબર છે, બોલો, પ્રથમ વર્ષનું વ્યાજ વત્તા પ્રથમ વર્ષના વ્યાજનું પણ વ્યાજ, બરાબર છે. તો પ્રથમ વર્ષ તમને ખબર છે કેટલું છે, 500 આપેલું છે, અને આ બીજા આ પ્રથમ વર્ષના વ્યાજની વ્યાજ શોધવાનું છે. તો શોધો, ચાલો પ્રથમ વર્ષના વ્યાજનું પણ વ્યાજ શોધવું હોય શું કરશો, જે 500 છે એ 500ના કેટલા ટકા આપેલા છે, 5%, જુઓ 500ના 5%, 500ના 5% રકમ આપેલું છે, 500 રૂપિયા 5%, એ તમે શોધશો એ તમને પ્રથમ વર્ષના વ્યાજનું પણ વ્યાજ મળી જશે. તો 500ના 5% શું શું જાય છે, તો 5×5=25, આ પ્રથમ વર્ષના વ્યાજનું પણ વ્યાજ મૂકી દો અહીંયા 25. સરવાળો કરો, 525 રૂપિયા આ આવે છે બીજા વર્ષનું વ્યાજ. બસ, તો આ બીજા વર્ષનું છે, આ બીજા વર્ષનું વ્યાજ લાવ્યા છો, આમ પ્રથમ વર્ષનું તમને રકમ આપેલું જ છે. બીજા સરવાળો કરો, તો કુલ બે વર્ષનું વ્યાજ બરાબર, બે વર્ષનું વ્યાજ બરાબર પ્રથમ વર્ષનું વ્યાજ વત્તા પ્રથમ વર્ષના વ્યાજનું પણ વ્યાજ. તો પ્રથમ વર્ષનું વ્યાજ છે કેટલું, 500 રૂપિયા, અને પ્રથમ વ્યાજ કેટલું લાવ્યા તમે, 500 ને, સોરી, હા અહીંયા આવશે બીજા વર્ષનું વ્યાજ. સૂત્રમાં ભૂલ થઈ છે, કુલ બે વર્ષનું વ્યાજ બરાબર પ્રથમ વર્ષનું વ્યાજ અને બીજા વર્ષનું વ્યાજ, પ્રથમ વર્ષનું 500 અને બીજા વર્ષનું છે 525. બે સરવાળો કરો, ₹1,025 આ બે વર્ષનું વ્યાજ થશે, જોઈ શકો છો સૂત્રમાં ભૂલથી યાદ રાખવાનું, પ્રથમ વર્ષનું વ્યાજ વત્તા બીજા વર્ષનું, પ્રથમ વર્ષ તમે આપેલું હતું, બીજા વર્ષ તમે શોધીને લાવ્યા છો તમે, અને પછી સરવાળો કરો, બે વર્ષનું વ્યાજ મળી જાય છે. તો મિત્રો, આ સાથે ચેપ્ટર પૂર્ણ થાય છે, અને હવે આપણે નવું ચેપ્ટર એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આ 4 દાખલા હોમવર્કમાં છે, આ દાખલા જે શીખવ્યા છે એ દાખલા હોમવર્કમાં આપીશ, અને હવે આપણે ચેપ્ટર 9 શીખીએ છીએ, અવયવીકરણ ફેક્ટરાઇઝેશન એ આપણે શીખવાના છે. અવયવીકરણ એટલે શું, અવયવીકરણ એટલે અવયવ પાડવા, હવે કોના પડે, બહુ બધી ના પડે, પદ ના પડે, ચલ પદ અચલ પદ મિક્સ કરો એ ભેગા બને એટલે બહુ બધી બને. ધારો કે ઉદાહરણ લઈએ આપણે એક સમાજ માટે ખાલી, જુઓ તમે, ધારો કે તમે જુઓ 3x x z આવું છે, 30 છે તો આ કેવું પદ છે, અચલ પદ છે, આ કેવા પદો છે, ચલ પદો છે, બરાબર. હવે એ કારણે શું, એમને છૂટા પાડવાના, 30ના અવયવ પાડો અને એક્સ અને ઝેડને અલગ પાડો, એટલે એનો અવયવીકરણ, અવયવીકરણ મતલબ અવયવને છૂટા પાડવા. અવયવની વાત આવે તો તમારી બોડીના અવયવ કયા કયા તમને ખબર છે, હાથ પગ માથું દોડા બધા તમારા બોડીના અવયવ છે, એવી રીતે સંખ્યાના અવયવ હોય, પદોના અવયવ હોય, પદ બે પ્રકારના હોય, હવે સંખ્યાકીય માહિતી હોય એને અચલ પદ કહેવાય, ના કહેવા છે, ચલ પદો છે. તો અચલ પદોના અવયવ પાડો તો આ સંખ્યા 30ના અવયવ તમને આવડે છે. અવયવ કોના પડે તમને ખબર છે, અવયવ પડે છે વિભાજ્ય સંખ્યાઓના, અવિભાજ્ય સંખ્યા હોય તો એના અવયવ પડે નહીં, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે આપણે. એવી રીતે 45x² y³ આ એક પદી છે, એક પદી દ્વિપદી અને ત્રિપદી આવે, જે બહુ પદીમાં એક પદ હોય એને એક પદી કહેવાય, બે પદ હોય એને દ્વિપદી કહેવાય, ત્રણ હોય એને ત્રિપદી કહેવાય. તો કે આ એકલા જો 3x³ છે,
एक पद है एक पदी कहवाय त्रण एक्स नो घन वत्ता चार वाय है एक ने बे पद है द्विपदी कहवाय त्रण एक्स नो घन वत्ता चार वाय ओछा नौ एक पद बे पद ने त्रण पद एने त्रिपदी कही है आ रीते एक पदी द्विपदी त्रिपदी कही है आप चिन्हों अलग पड़े जो एक पद बे पद त्रण पद एक बे त्रण त्रिपदी एक पद बे पद द्विपदी एक पद एक पदी अँ आप एक पद है आ एक पदी ने अपने अवयव पाड़वाना है पिस्तालीस एक्स नो वर्ग वाय नो घन तो तुम सौ पहला पिस्तालीस अवयव ना वाड़ो जुए ये तुम भण्या हो अवय अवय पाड़ता ना एट पिस्तालीस अवयव तुम्हें याद हे तुमने अने आप कई कई रीते कही भागाकार रीते अवय पाड़ी छे त्रणे भाग चालो त्रणे के पंदर त्रणे पांच पांच एक त्रण गुण्या त्रण गुण्या पांच तो त्रण गुण्या पांच तुम्हें अवयव ना पड़ा पिस्तालीस ना पड़े पछी गुण्या करीने लखो एक्स केटली वार छे बे वार एक्स गुण्या एक्स गुण्या करीने वाय केटली वार छे त्रण वार वाय गुण्या वाय अवयव पूरा आ रीते अपने अवयव पाड़वाना छे आवड़े तमने ध्यान से समझो पिस्तालीस है विभाज्य संख्या जेना अवयव पाड़ता था ए लखी देना पाड़ीने पछी एक्स केटली वार बे वार वाय केटली वार त्रण वार मी 37 पी स्क्वेर क्यू 37 संख्या है अविभाज्य संख्या है केवी अविभाज्य एना अवयव पड़से नहीं तो 37 अवयव ना पड़े एटले पछी पी केटली वार बे वार क्यू केटली वार एक वार बस अवयव पड़ी गया पछी अहीं ऋण 21 एक्स वाय नो घन तो तुम कहें ऋण ना कई रीते पाड़वा मारे तो ऋण चिन्ह छे नहीं समझी लेवानो आ ऋण छे नहीं तो 21 से 21 ने पाड़ो 3 गुण्या 7 गुण्या एक्स केटली वार एक वार वाय केटली वार 3 वार अहीं 3 घात छे ने 3 वार वाय गुण्या वाय गुण्या वाय तो कहें ऋण हतुं तो ऋण शुं करवुं हवे तमने जे अवयव पाड़े तमने अवयव आ अवयव में तमे कोईपण एक अवयव ऋण करी दो कोईपण एक ने त्रण ने करो सात ने करो एक्स ने वाय ने वाय ने वाय ने तमे मन फावे ने करी सको पर शक्य त्यां सुधी पहली संख्या ऋण करी देवानी जो हवे जुओ ऋण धन ऋण चिन्हो छे आपणा ऋण धन ऋण धन ऋण 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 धन 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 आ चिन्हो शेना छे ગુણાકારના જ છે તો જો ઋણ ધન ઋણ થઈ ગયા 21 એક્સ એક વાર વાય ત્રણ વાર 15 બી એક્સ શું કરશો લો પેલા કોના આવી પાડશું 15ના આવી બોલું 3 ગુણ્યા 5 બી કેટલી વાર છે એક વાર એક્સ કેટલી વાર છે એક વાર અહીં આ દાખલો તમે જુઓ આમાં કેવું છે 18 એક્સ વાય વર્ગ અહીં તમને ખાલી જગ્યા આપી છે તમે ખાલી જગ્યા તમે પૂરવાની તમારે ખાલી જગ્યા પૂરતા પહેલાં આપણે 18 એક્સ વાય વર્ગને શું પાડી દઈએ અવયવ પાડી દઈએ 18 એક્સ વાયનો વર્ગ 18 કયા પડશે બોલો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ના આવડે તો આપણે પાડતા પહેલાં એટલે પાડી દેવાના એક્સ કેટલી વાર છે એક વાર વાય કેટલી વાર છે બે વાર ચલો હવે બે આવી ગયા પહેલાં આવી ગયા 3 આવી ગયા છે એક વાર આવ્યા છે એક વાર 3 બાકી જુઓ મૂકી દો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 થઈ ગયું સેટ થઈ ગયું એક્સ કેટલી વાર એક વાર વાય કેટલી વાર આવજે બે વાર એક વાર છે એક વાર નથી આવે તો મૂકી દો વાય આ એટલે ખાલી જગ્યા પૂરી જશે ચલો હવે ઋણ 35 એ બી સી સ્ક્વેર તો ઋણ છે જ નહીં સમજી લેવાનું તો 35 ના પાડો શું પડશે 35 એ બી સી સ્ક્વેર હા ઋણ નથી સમજવાનું પછી ઋણ મૂકી દેવાનું 35 એ બી સી સ્ક્વેર 35 ના આવ્યું 5 ગુણ્યા 7 એ કેટલી વાર એક વાર બી કેટલી વાર કોઈ ચિહ્ન ના હોય ને કોઈ ઘાત ના હોય કેટલી સમજવાની એક સમજવાની આ પણ એક વાર છે સી કેટલી વાર છે બે વાર છે તો 5 ગુણ્યા 7 એક વાર બી એક વાર સી બે વાર છે એક વાર છે એક વાર ખૂટે છે મૂકી દો પણ અહીંયા ઋણ હતું આગળ જોઈ યાદ રાખવાનું આ ઋણ હોય ને તો આ અવયવમાંથી કોઈ પણ એક અવયવ ઋણ હોવો જોઈએ પણ આપણે ઋણ કોને કરી શકીએ આપણે જે મૂક્યા છે એ આપણે નવા કયા મૂક્યા 7 અને સી એમાંથી જ ગમે તે એક ઋણ કરી શકીએ જે આપેલા હતા ને 5 એ બી સી એ તમને છાપીને આપેલા છે એમાં તમે બિલકુલ છેડછાડ કરી શકો નહીં તો તમે 7 અને સી તમે નવા મૂક્યા છે તો 7 અને સી છે
એમાંથી કોઈ પણ એકને તમે ઋણ કરી શકો, ઋણ સાત. હવે જુઓ, ધન ઋણ ઋણ પાંચ સાત પાંત્રીસ અને એ બી સી સ્ક્વેર, આ રીતે આપણે એક પદીના આવે પાડવાના છે. હજુ આગળ જોઈએ. ચલો, વીસ એ સ્ક્વેર બી સ્ક્વેર આવે પાડો, વીસ એ સ્ક્વેર બી સ્ક્વેર, વીસ ના આવે પાડો, બે ગુણ્યા બે ગુણ્યા પાંચ. એ ના આવ્યો એ કેટલી વાર છે? બે વાર છે. બી કેટલી વાર છે? બે વાર છે. ચલો હવે ઓહો, અહીં તો ઋણ ભેગા આવતું નથી, જો અહીં તો અહીં તો ઋણ આપેલું છે. તો આપણે ચલો ઋણ બે છે ને એવા બે ગણી લો, આ બે અહીંયા મૂકી દો, પાંચ આવી ગયા, એ આવી ગયો, આ બધા આવી ગયા છે. પણ હવે એ પરિણામ છે ને, અહીં તમે જો રકમમાં ધન છે તો અહીં તો જોઈએ તો ઋણ ધન ઋણ થાય છે, તો શું કરીશું? ઋણ ધન ઋણ થાય છે તો આપણે અહીં ખાલી જે મૂકી છે એમાં ઋણ કરી દઈએ, તો ઋણ ઋણ ધન થઈ જાય. જુઓ તો આ રીતે ખાલી જે ભરવાની છે, આપણે નવું જે મૂકે છે જે છાપીને આપ્યા છે ઋણ બે પાંચ એ એ બી બી, એને આપણે ડિસ્ટર્બ કરવાનું નથી. આપણે વધારાના શું મૂક્યા છે? વધારાના બે મૂક્યા, એ બેને આપણે ધન ઋણ કરી શકીએ. તો અહીં જે ઋણ કર્યા ઋણ બે, તો જો ઋણ ઋણ ધન થઈ ગયા, બે બે ચાર, ચાર પાંચ વીસ, એ રીતે કરવાનું છે. અહીં જો ઋણ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર આવું ચાલ બધું હોય, આનો કોઈ સગુણ નથી આગળનો, કેટલું સમજવાનું આપણે? એક સમજવાનું પણ છે નહીં, પણ એક સમજો તો પણ ચાલે, મૂકો તો પણ ચાલે, ન મૂકો તો પણ ચાલે. તો આ ભૂલી જાઓ, છે જ નહીં, ઋણ ચિહ્ન નથી. એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર હવે પાડો, એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય, બરાબર છે. તો અહીં તમે જુઓ તો એક્સ આવી ગયા છે, હવે આવી ગયા છે, હવે આ એક્સ અહીં મૂકશો તમે, પણ એ ઋણ છે એટલે તમે આ બધા જે છાપીને આપ્યા હતા એમાં તમે કંઈક કરી શકો નહીં. પણ અહીં તમે મૂકો છો જવાબ ઋણ લાવવાનો છે, તો ઋણ કરવું હોય તો આ કોઈ પણ એક અહીંયા ઋણ હોવું જોઈએ, પણ આ તો છાપીને આપ્યા હતા, એને અડવાનું નહીં, આને ઋણ કરો તો જ ચાલે. જો ઋણ ધન ઋણ થઈ જાય, જો અહીંયા જો ઋણ ઋણ ધન થઈ જાય, આ રીતે આપણે અરસપરસ ચેક પણ કરવાનું છે કે ચિહ્નો પણ મળવા જોઈએ. અહીં તમે જુઓ દ્વિપદીને આવ્યો, બે પદ થયા એટલે દ્વિપદી, એક પદ અને બે પદ, અહીંયા એક પદ હતું એટલે એક પદી કીધું, આ બધા એક પદ હતું, અહીંયા બે પદ થયા આઠ એક્સ અને ચોવીસ, એના વે પાડીશું આપણે. તો કેવી રીતે પડશું? પહેલાં આપણે એ કેવી રીતે ગણીશું? પહેલાં આઠ એક્સના વે પાડવાના, એ ચોવીસના પાડો, આપણે હાલ પાડે ને ઉપરી રીતે આઠના વે પાડો, કયા આવશે? બે ગુણ્યા બે ગુણ્યા બે, આઠના આવ્યો છે, એક્સના આવ્યો એના જ રહેશે. ચોવીસના આવ્યો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ, આ ચોવીસના આવ્યો. હવે અહીં આ જે આવ્યો તમે પાડ્યા છે એ પડેલા અવયવોમાં સામાન્ય અવયવ કયા છે? તો ટીક કરો, સામાન્ય અવયવ કેવા? બંનેમાં એક જેવા હોય સામાન્ય કહેવાય, સમાન હોય. આ બંને એક જેવા છે, આ બંને એક જેવા છે, આ બંને એક જેવા છે, જોઈ શકો છો. તો સામાન્ય અવયવ કયા કયા છે તમે લખો એકવાર, સામાન્ય અવયવ એકવાર લખો, બે ગુણ્યા બે ગુણ્યા બે, આ સામાન્ય અવયવ. આ અવયવ એવા છે કે બંને એક જ જેવા છે, એને ગુણાકાર કરવાનો, બે બે ચાર, ચાર દુ આઠ, આ આઠ આવે છે તમારે મૂકવાનું છે કૌંસની બહાર, કૌંસની અંદર શું મૂકવાનું છે? આઠ આવી ગયા, કૌંસની અંદર શું મૂકશો? હવે આ જે સામાન્ય નીકળે છે ને એ તમારે છોડી દેવાનું, એને અડવાનું નહીં તમારે. હવે આ એ આ બધા સામાન્ય છે, એ તમારે અડવાનું નહીં. તો આ પહેલા પદમાં સામાન્ય સિવાય આ સામાન્ય થાય, એને શું વધ્યું? એક્સ, એકલા અંદર મૂકો કૌંસના અંદર, પછી એ ચિહ્ન જ જોવાનું, ઓછા છે તો ઓછા મૂકવાનું, વધતા વધતા મૂકવાનું. ચોવીસ છે, ચોવીસમાંથી બે આ સામાન્ય છે, એને અડવાનું નહીં, તો કેટલા વધ્યા સામાન્ય સિવાયના? ત્રણ. આઠ દાખલો ગણવાનો છે આપણે, આ જવાબ. ચલો અહીં જુઓ, હવે નવ એક્સ વાય સ્ક્વેર, પહેલાં શું કરશું? ચલો હવે પાડો નવ એક્સ વાયનો વર્ગ, ચલો નવ ના હવે પાડો, ત્રણ ગુણ્યા ત્રણ, એક્સ કેટલી વાર છે? એક વાર, વાય કેટલી વાર છે? બે વાર, પછી અઢાર એક્સ સ્ક્વેર છે, અઢાર એક્સનો વર્ગ, અઢાર હવે પાડો, બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, બે ત્રણ છ, છ ત્રણ અઢાર, ગુણ્યા એક્સ કેટલી વાર? એક વાર, એક્સ કેટલી વાર? એક વાર, એકને બે થઈ ગયા, એક્સ બે વાર થઈ ગયા. હવે સામાન્ય રાઉન્ડ કરો, ચલો ત્રણ છે બંનેમાં,
આ ત્રણ ત્રણ છે સામાન્ય ચલો, બીજા ત્રણ છે આ ત્રણ ત્રણમાં છે, એક્સ છે આ એક્સ છે, વાય અહીંયા છે નહીં. સામાન્ય અવયવ તમે લખ્યા જે રાઉન્ડ કર્યા છે એને તમે બહાર કાઢો. કયા કયા છે બોલો? બંને વ્યક્તિ સામાન્ય, ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ, ત્રણ ત્રણ નવ, તો નવ એક્સ. નવ એક્સ છે એ તમારે કૌંસના બહાર મૂકવાના, જે નવ એક્સ છે કૌંસની બહાર. તમે નાનો કૌંસ બી કરી શકો અને આ બધા મોટો કૌંસ કરો તો પણ ચાલશે. તો નવ એક્સ જે સામાન્ય કૌંસની બહાર મૂક્યા, એ સિવાય શું વધ્યું અહીંયા બોલો? પહેલાં બધું પહેલું બધું હતું નવ એક્સ વાય ફેર, એમાં શું વધ્યું અહીંયા? વાય બે વાર. તો વાય બે વાર છે ને, તો અહીં વાય ગુણ્યા વાય છે, વાય બે વાર એટલે વાયનો વર્ગ કરવાનો, વાયનો વર્ગ કરવાનો, અહીં ગુણાકાર છે એટલે વાય બે વાર છે, એટલે વાય ગુણ્યા વાય, વાયનો વર્ગ કરશું આપણે. તો એ વાયનો વર્ગ કરો, પછી ઓછા છે. હવે અહીં શું વધ્યું? બીજામાં બે અને એક્સ એટલે બે એક્સ થયા. બસ અહીંયા દાખલો પૂર્ણ થાય છે, યાદ રાખવાનું આપણે. હવે આપણે નવ એક્સ ઓછા સત્યાવીસ એક્સ વાય ઝેડ જોઈશું. આપણે પહેલાં શું કરશું બોલો? તમને ખબર જ છે નવ એક્સના આવે પાડો કયા પડશે બોલો? ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ, સત્યાવીસ એક્સ વાય ઝેડના આવે પાડો, ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે સત્યાવીસ, ગુણ્યા એક્સ એકવાર, વાય એકવાર, ઝેડ એકવાર. ચલો હવે ત્રણમાં આ બંનેમાં સામાન્ય શું છે? ત્રણ ત્રણ છે બંનેમાં, અહીંયા ત્રણ ત્રણ છે, એક્સ એક્સ પણ છે. તો સામાન્ય અવયવો, સામાન્ય અવયવો કયા કયા છે? ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ, ત્રણ ત્રણ નવ, નવ એક્સ ભેગા કરો તો નવ એક્સ મૂકો કૌંસની બહાર. જે સામાન્ય આવે છે અહીંયા એ કૌંસની બહાર મૂકવાના છે. ચલો હવે અહીં પહેલું નવ એક્સ છે, એ જુઓ કે એમાં શું વધ્યું. જો સામાન્ય અવયવ કાઢો અને કોઈ અવયવ ન વધે, કોઈ સંખ્યા ન વધે, ત્યાં એક મૂકવો ફરજિયાત છે. કેટલા? એક. એક મૂકી દો, કશું વધ્યું એટલે એક મૂકી દો. પછી ઓછા છે જો વચ્ચે, તો ઓછા મૂકો. અહીં શું વધ્યું? ત્રણ વાય ઝેડ, ત્રણ વાય ઝેડ મૂકી દો, ત્રણ વાય ઝેડ કૌંસ પૂરો. અહીં તમે જુઓ પચીસ એક્સ સ્ક્વેર ઝેડ, પચીસમાં બોલો પાંચ ગુણ્યા પાંચ, એક્સ કેટલી વાર? બે વાર. ઝેડ કેટલી વાર? એક વાર. અહીં જુઓ ત્રીસ એક્સ ઝેડ સ્ક્વેર, ત્રીસના આવ્યો પાડો, બે ત્રણ છ, છ પચાસ ત્રીસ, ગુણ્યા એક્સ એક વાર અને ઝેડ બે વાર છે. જુઓ તમે આવ્યો. હવે સામાન્ય કાઢો, રાઉન્ડ કરો, એને પાંચ છે અહીંયા, આ પાંચ છે, ઓકે. પછી એક્સ છે, આ એક્સ છે, પછી આ એક્સ નથી આવી ગયું એકવાર, ઝેડ છે, આ ઝેડ છે. તો સામાન્ય અવયવો કયા આવ્યા છે? તમે જુઓ સામાન્ય અવયવો પાંચ ગુણ્યા એક્સ ગુણ્યા ઝેડ, પાંચ ગુણ્યા એક્સ ગુણ્યા ઝેડ એટલે પાંચ એક્સ ઝેડ. પછી ગુણ્યા કાઢી નાખો, એક આખ્યો છે સહગુણક છે, એક અચલ અને ચલ વચ્ચે સહગુણક છે, બે ભેગા કરી દો, પાંચ એક્સ ઝેડ, પાંચ એક્સ ઝેડ. ચલો અહીં શું વધે છે હવે સામાન્ય સિવાયનું? પાંચ એક્સ ઝેડ સામાન્ય આવે છે, શું વધ્યું? અહીં જુઓ પહેલાંમાં પચીસ એક્સ ઝેડ વાળું છે ને, સામાન્ય શું વધ્યું? પાંચ એક્સ, પાંચ એક્સ મૂકો. પછી ઓછા છે તો ઓછા મૂકો. અહીં શું વધી? જુઓ બે ત્રણ છ ગુણાકાર થશે, બે ને ત્રણ તો બે ત્રણ છ, બે સંખ્યા હોય ને આવી રીતે ગુણાકારમાં ગુણાકાર દેવાનો, બે ત્રણ છ અને ઝેડ, આ રીતે ગણીશું આપણે, બરાબર છે. તો ફરી હવે આ જોઈએ, આઠ એક્સ વાય, આઠના આવે બોલો, બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા એક્સ ગુણ્યા વાય. ચારના આવ્યો છે બે ગુણ્યા બે. ચલો હવે સામાન્ય અવયવ કાઢો, સામાન્ય અવયવો કાઢો, સામાન્ય બંને એક જેવા, બે 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 બે, બંને એક જેવા ગયા, બે ને બે આવ્યા, ગુણાકાર કરી દો, બે દુ ચાર,
चार कंसनी बहार मूको। कंस में शू बध्यू पहला के था आठ एक्स वाय एम शू बदे जो अँ आठ एक्स शू बध्यू बे गुण्या एक्स गुण्या वाय पी गुण्या काट नाखो ए बे एक्स वाय पी ओछा है तो ओछा मूकवा वत्ता तो वत्ता ओछा है अँ तो बे सामान्य आ गया कशु बध्य नहीं तो अगौ शीख्य तू कि जो कशु सामान्य शू मूकवा आप कहीं वे ना त्यों बोलो एक हाँ बराबर आ रीते आ रकम बाजू में करवा है आ काम एना आधार लखवा है। तो आज आप चेप्टर आठमू पूर्ण करूँ अने हमें आप ते पड़े ते बराबर है हमें तो आ चेप्टर अँ तुम जी सको कि अँ ते आ चेप्टर जो एक पदी एक पदी हाथी और एक पदी द्विपदी हाथ दाखला तब मतलब जी सकता है एक पदी गुणाकार द्विपदी जो अवयव पाड़ी छे आ रीतन बधुज नाम है कि अवयव पाड़ो फेक्टराइजेशन आ रीते अवयव पाड़वाना है। अने आ बजे दाखला गणवा माटे आपीश अने आ चेप्टर मजानू है अवयवीकरण अने हाल तमने सरस आवड़े पण जेम जेम दाखला आगळ वधशे एम तमारे प्रेक्टिस खूब मांगशे प्रेक्टिस नहीं करो तो दाखला में समझ नहीं पड़े। तमाम विद्यार्थी आ सरस समझ्याशो अने कोई तकलीफ हो तो फोन थी व्हाट्सएप मैसेज कर महिती में जोड़ी मेरी सको।